એ જ વર્ષની અંદર બીજી વખત જ્યારે પરીક્ષા લેવાય ત્યારે એને પરીક્ષા આપવાની હોય. અત્યારે આપણે વાત કરીએ તો આજે નેટની જાહેરાત આવેલી છે એના માટે જાન્યુઆરી મહિનાની અંદર એની પરીક્ષા યોજાશે, ત્યારબાદ બીજી પરીક્ષા જૂન મહિનાની અંદર થશે. ઓકે, તો વર્ષમાં કુલ કેટલી વાર આ નેટની પરીક્ષા આવતી હોય છે? વર્ષની અંદર આપણે વાત કરીએ તો કુલ બે વખત નેટની પરીક્ષા આવતી હોય, એટલે કે જાન્યુઆરી મહિનાની જે છે એની જાહેરાત અત્યારે નવેમ્બરની અંદર આવેલી. આ પરીક્ષા અંદર કોઈ પણ વ્યક્તિ ફેલ થાય તો એ જૂન મહિનાની અંદર આની આ જ પરીક્ષા, આનો આ જ અભ્યાસક્રમ, આટલી ફી નવેસરથી ભરી અને એ વ્યક્તિ જે પોતાનો માસ્ટર ડિગ્રીનો સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટની અંદરથી એ પરીક્ષા આપી શકશે. તો કુલ કેટલા વિષયોમાં નેટની પરીક્ષા આપી શકાતી હોય છે? અહીંયા આપણે કુલ વિષયની વાત કરીએ તો 84 પ્રકારના અલગ અલગ જે બધા સબ્જેક્ટ છે. ધારો કે કોઈ વ્યક્તિ હોય એને માસ્ટર ડિગ્રી એજ્યુકેશનમાં કરેલું હોય, હિસ્ટ્રીની અંદર કરેલું હોય, અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, ફિલોસોફી છે, કોમર્સ છે, ઇતિહાસ છે, શિક્ષણ સોશિયલ બાબતની અંદર છે, સંચાલન છે, ભાષાની અંદર અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી આવી અલગ અલગ પ્રકારની વિષય જેટલી લેંગ્વેજ જે આપેલી છે. એવા કુલ 84 સબ્જેક્ટ હોય, એમાંથી જે પણ એને લાગતો વળગતો સબ્જેક્ટ હોય એમાં એને માસ્ટર ડિગ્રીમાં 55% મેળવેલા હોય એવી વ્યક્તિ જ નેટની પરીક્ષા આપી શકશે. બિલકુલ. આ નેટની પરીક્ષાની અગર જો વાત કરવામાં આવે તો તેને લઈને કોઈ ખાસ પ્રકારના સ્ટુડન્ટ્સ જેમ કે સાયન્સના હોય, કોમર્સના હોય કે અમુક ફિલ્ડ રિલેટેડ હોય, તે લોકોને વધારે ક્રેઝ હોય કે એવું કંઈ હોય છે ખરા, કે તેમને લાગતું વળગતું વધારે હોય? અહીંયા આપણે વાત કરીએ તો જે પણ વ્યક્તિ 60% ઉપર આવેલા હોય, એનો ફર્સ્ટ ક્લાસ આવેલો હોય, કોઈ એમ એ હિસ્ટ્રી કરેલું હોય, એમ એ ગુજરાતી લિટરેટર કરેલું હોય, એમ એ હિન્દી લિટરેટર કરેલું હોય, કોઈ પોલિટિકલ સાયન્સની અંદર એમ એ કરેલું હોય, એમએસસી કરેલું હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જે કોમ્પ્યુટર સાયન્સ છે એની સાથે એને માસ્ટર ડિગ્રી કરેલું હોય, જે હ્યુમન રાઇટ એન્ડ ડ્યુટી છે એની અંદર એને માસ્ટર ડિગ્રી કરેલું હોય, બીજું માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ છે એની અંદર એને માસ્ટર ડિગ્રી કરેલું હોય, એ દરેકની અંદર જેના 55% એ વ્યક્તિ પ્રોફેસરની જોબ મેળવવા માટે થઈ અને નેટની પરીક્ષા આલતા હોય. બીજી એક આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિએ પીએચડી કરવું હોય તો પીએચડી કરવા માટે જેને નેટની પરીક્ષા આપેલી હોય, નેટની પરીક્ષા પાસ હોય, એને એનો જે સબ્જેક્ટ હોય એની અંદર પીએચડી અંદર પણ એને એડમિશન મળી જતું હોય. બિલકુલ બિલકુલ. તો ખાસ કરીને કઈ વેબસાઇટ ઉપરથી આ નેટની પરીક્ષાને લઈને ફોર્મ ભરી શકાતા હોય છે? અહીંયા આપણે વેબસાઇટની વાત કરીએ તો અહીંયા જે www.cbsenet.nic.in એ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી આના જે ફોર્મ છે એ ફિલઅપ કરી શકાશે. અને બીજી એક વાત કરીએ તો પહેલાં યુજીસીની વેબસાઇટ ઉપરથી આના ફોર્મ હતા એ ફિલઅપ કરી શકાતા, હવે 3-1 વર્ષથી જે સીબીએસઈની net.in.nic જે વેબસાઇટ છે એના ઉપરથી ફોર્મ અત્યારે ભરી શકાય છે. અને એના જે બધા સબ્જેક્ટ આપેલા છે એ સબ્જેક્ટ માટેનો જે વિષય છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ ડિટેલ સાથે જો હોય તો યુજીસીની જે UGCAC.NIC.in જે વેબસાઇટ છે એના ઉપરથી એની સંપૂર્ણ માહિતી, એનો અભ્યાસક્રમ મળી જશે. ધારો કે આપણે વાત કરીએ કોઈ ઇતિહાસ સાથે પરીક્ષા આપવાની, એનો સંપૂર્ણ અભ્યાસક્રમ એને જોતો હોય તો યુજીસીની વેબસાઇટ ઉપર એના ઓલ્ડ પેપર્સ જે છે એ પણ મૂકેલા છે. કોઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર માસ્ટર ડિગ્રી કરી હોય, કોઈ લોની અંદર માસ્ટર ડિગ્રી કરી હોય, એને નેટની પરીક્ષા આપી હોય, એનો ડિટેલ અભ્યાસક્રમ એને જોતો હોય તો એના માટે એને જે નેટ માટે જે યુજીસીની વેબસાઇટ હતી એના ઉપર ઓલરેડી એના પેપર 1, પેપર 2, પેપર 3 એવા પાછલા 5-7 વર્ષ સુધીના જૂના પેપર્સ એ ડાઉનલોડ કરી શકશે. પાછલા 5 વર્ષના પેપર સોલ્વ કરશે તો એનાથી આઈડિયા આવી જશે કે આ પરીક્ષા કેવી રીતે પાસ થાય. કેમ કે અત્યારે પાછલા 5-7 વર્ષથી ઘણા એવા વિદ્યાર્થી હશે કે જે નેટની પરીક્ષા આપતા છતાં પણ એની અંદર એ સફળ નહીં થતા હોય, તો સફળ થવા માટે સૌથી પહેલાના 7-1 વર્ષના જૂના જે પેપર્સ હોય એ કમ્પ્લીટલી સમજી લેવા જોઈએ તો અહીંયા સફળતા મળશે. બિલકુલ બિલકુલ. તો આના લઈને લાસ્ટ ડેટ કહી છે? ખાસ કરીને આપણે વાત કરીએ તો કે નેટની પરીક્ષા માટેની જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એ અહીંયા 17-11-2016 સુધી એના ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ એની જે પરીક્ષા છે એ 22 જાન્યુઆરી 2017ના દિવસે એની લેવાશે. જી જી. અને ખાસ કરીને કયા માધ્યમમાં પરીક્ષા આપી શકાશે? કારણ કે આપણે જોયું છે કે વચ્ચે નીતિ પરીક્ષાને લઈને પણ હુંબાળો થયો હતો, ઇંગ્લિશમાં જ આપવી પડશે વગેરે વગેરે. તો અહીંયા કયા કયા ઓપ્શન્સ છે માધ્યમને લઈને? માધ્યમની આપણે વાત કરીએ તો આ જે પરીક્ષા છે માત્ર 2 માધ્યમની અંદર થતી હોય. ઓલ ઇન્ડિયા લેવલે સૌથી પહેલાં તો આ નેટની પરીક્ષા 1 જ દિવસે યોજાતી હોય. બીજી એક વાત કરીએ તો આ જે નેટની પરીક્ષા છે એ જે લોકલ લેંગ્વેજ એટલે રિજિયનલ લેંગ્વેજમાં કોઈએ તૈયારી કરી હોય તો એના માટે હિન્દી ભાષામાં, એટલે આ જે નેટની પરીક્ષાનું પેપર 1, પેપર 2, પેપર 3 જે હોય એ હિન્દી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં આવતા હોય, એટલે એક પેજ ઉપર હિન્દીમાં લખેલું હોય એના એ જ પ્રશ્ન બીજા પેજ ઉપર ઇંગ્લિશમાં લખેલા હોય. એટલે કે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જે નેટની પરીક્ષા આપશે એના પોતાનો જે સબ્જેક્ટ હશે એ જો એનું રિજિયનલ લેંગ્વેજની અંદર જો એનું ટ્રાન્સલેશન થયેલું હશે તો હિન્દી ભાષામાં હશે, અને જો એનું નહીં થયેલું, ધારો કે આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિ મેડિકલની અંદર આ પરીક્ષા આપતા હોય તો એ હિન્દીની અંદર એ ઇમ્પોસિબલ વસ્તુ છે, એટલે એનું મટીરિયલ મળી શકે ખરું પણ એ બધું ઇંગ્લિશની અંદર જ મટીરિયલ મળતું હોય. ક્યાંય કોઈ જગ્યાએ હિન્દીમાં એમબીબીએસ ચાલતું હોય કે માસ્ટર ડિગ્રીનો કોર્સ ચાલતું હોય એવું આપણને જોવા મળશે નહીં. તો આવા જે સબ્જેક્ટ હશે એનું ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં એક્ઝામ લેવાશે. એ સિવાયના બીજા જે સબ્જેક્ટ હશે એમાં ગુજરાત, હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર આ પેપર હશે. એટલે પેપર 1 જે છે એમાં એજ્યુકેશનને લગતી દરેક પ્રકારની બાબત આવતી હોય, શિક્ષણ અને સંશોધન બાબતના પ્રશ્ન આવતા હોય તો એ હિન્દી અંગ્રેજીમાં લેવાતું હોય, અને પેપર 2 અને પેપર 3 છે તો એ જે વ્યક્તિએ પોતાનો જે સબ્જેક્ટ માસ્ટર ડિગ્રી અંદર રાખ્યો હોય અને જે સબ્જેક્ટની અંદર એ પરીક્ષા આપવા માંગતા હોય એ સબ્જેક્ટ માટેના જ પ્રશ્ન એને હિન્દી ઇંગ્લિશમાં પૂછવામાં આવશે. બિલકુલ બિલકુલ. અને ખાસ કરીને જો પરીક્ષાની તારીખની વાત કરવામાં આવે તો કઈ રહેશે પરીક્ષાની તારીખ?
પરીક્ષાની તારીખની આપણે વાત કરીએ તો એ જાન્યુઆરી મહિનાની 22 તારીખના દિવસે આ પરીક્ષા લેવાશે. એમાં મૂળ એવું હોય કે જે દિવસે પરીક્ષા લેવાય એ જ દિવસે એના ત્રણે ત્રણ પેપર થતા હોય, એટલે કે સવારે 7 વાગે જે સેન્ટર આપેલું હોય એ સેન્ટર ઉપર હાજર થઈ જવાનું, સાંજે 4:30 સુધીમાં એ ત્રણે ત્રણ પેપર અહીંયા લેવાતા હોય. બિલકુલ. અને ગુજરાતની વાત કરવામાં આવે તો નેટની જે પરીક્ષા છે તેના કેન્દ્રો કઈ કઈ જગ્યાએ મુખ્યત્વે રહેશે અને વિદ્યાર્થીઓ જવાનું રહેશે? ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં નેટની જ્યારે પરીક્ષા યોજાતી હોય ત્યારે બધા ફોર્મ ભરી અને એની પરીક્ષા આપતા હોય. ગુજરાતની અંદર કુલ 4 કેન્દ્ર આપેલા છે, એક અમદાવાદ, બીજું રાજકોટ, ત્રીજું વડોદરા અને ચોથું પાટણ આપેલું છે. આ 4 સેન્ટર ઉપરથી જે વ્યક્તિને જ્યાંથી જે સેન્ટર નજીક પડે એ સેન્ટરનું અંદર એ પોતે ફોર્મ ફિલઅપમાં લખી શકશે અને ત્યાંથી એ પરીક્ષા આપી શકશે. બિલકુલ બિલકુલ. કુલ કેટલા પેપર્સ આ નેટની અંદર હોય છે અને કેવી રીતે તેની તૈયારીઓ અલગ અલગ રીતે માળખાગત રીતે વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે? અહીંયા આપણે વાત કરીએ તો આજે નેટની પરીક્ષા લેવાશે. નેટની પરીક્ષાની અંદર કુલ 3 પેપર આવતા હોય. પેપર 1 જે છે એની અંદર શિક્ષણ અને સંશોધન, એટલે કે નવી નવી પદ્ધતિઓ જે શિક્ષણની અમલમાં આવેલી હોય, વિદેશની અંદર સક્સેસ જયેલી કોઈપણ પ્રકારની શિક્ષણની પદ્ધતિ હોય, કઈ પદ્ધતિથી સારું શિક્ષણ આપી શકાય એ પ્રકારના કંઈ સંશોધનો આવેલા હોય, એવા જે એજ્યુકેશનના લગતા પ્રશ્નો હોય એ પ્રશ્ન ત્યાં પૂછ્યા છે. બીજી એ પેપર 1 જે આપેલું છે એની જ આપણે વાત કરીએ તો એની અંદર રિઝનિંગ પ્રકારના, મેન્ટલ એબિલિટી પ્રકારના પણ પ્રશ્ન ત્યાં આવતા હોય. પેપર 2 જે છે એ કોઈ પણ વ્યક્તિ જે હોય એને પોતાનો સબ્જેક્ટ લીધો, ધારો કે કોઈ ઇતિહાસ લીધું, ગુજરાતી સાહિત્ય લીધું, માસ કોમ્યુનિકેશન એને કર્યું છે, એમટેક એને કરેલું છે, એને એમએસસી કરેલું છે, તો એ પ્રકારના જે પ્રશ્ન હોય એના હિન્દી અને અંગ્રેજીની અંદર પ્રશ્ન આવતા હોય. પેપર 3 જે છે એ પણ ઓબ્જેક્ટિવ પ્રકારનું પ્રશ્નપત્ર છે અને એની અંદર પણ પ્રશ્ન આવતા, એમાં 75 પ્રશ્ન જે આપેલા હોય એ કમ્પલસરી બધા જ પ્રશ્ન ટીક કરવાના હોય અને એના 7 જવાબ લખવાના. જો 7 જવાબ ના લખીએ તો એના જે માર્ક્સ હોય એ નેગેટિવ થતા હોય. બિલકુલ બિલકુલ. અને માર્ક્સની વાત થઈ રહી છે તો કુલ કેટલા માર્ક્સ આવવાથી પાસ થતો હોય છે વિદ્યાર્થી? અહીંયા મૂળ આપણે વાત કરીએ તો નેટની પરીક્ષાની અંદર કોઈ પણ વિદ્યાર્થી માત્ર પાસ થાય એનો મતલબ એવો નથી કે એ નેટની અંદર સિલેક્ટ થઈ ગયા. નેટની પરીક્ષાની અંદર સૌથી પહેલા તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ હિસ્ટ્રીની પરીક્ષા આપીને અને હિસ્ટ્રીનો જે સબ્જેક્ટ રાખ્યો તો એમાં ઓલ ઇન્ડિયા લેવલે 1-15% અંદર એનો સમાવેશ થતો હોય તો જ એને આ ડિગ્રી મળવા પાત્ર થાય અને એ આજે પ્રોફેસર તરીકે ત્યાં લાયક ગણાય. નહીં તો અહીંયા કેવું છે કે ભાઈ એના જે 3-3 પેપર લેવાય એમાં ઓપન કેટેગરીની અંદર આવતી કોઈ પણ વ્યક્તિ હોય તો સૌથી પહેલાં એનું જે પેપર 1 અને પેપર 2 આપેલું છે એમાં એને 40% લાવવા થાય, 40% લાવે એટલે પાસ કહેવાય. પણ જો એ પહેલા 1-15% અંદર ના આવે તો એ પ્રોફેસર તરીકે, એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાયક ગણાશે નહીં. પેપર 3 જે આપેલું છે એની અંદર ઓપન કેટેગરીની કોઈ પણ વ્યક્તિ હોય તો એને 50% લાવવાના હોય. એ 50% લાવવા ઉપરાંત જો 1-15% અંદર નહીં આવે તો એ જે વ્યક્તિ છે એ અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નેટની પરીક્ષા પાસ કરેલી હોવા છતાં એ લાયક ત્યાં કહેવાશે નહીં. જે કોઈ વ્યક્તિ એસસી એસટી ઓબીસીની અંદર આવતા હશે એને જે પેપર 1 અને પેપર 2 છે એમાં કમ્પલસરી 35% લાવવાના રહેશે, છતાં પણ જો એ મેરિટની અંદર નહીં આવે, 1-15% અંદર એનો જે સમાવેશ ત્યાં નહીં થતો હોય તો એ વ્યક્તિ નેટની પરીક્ષા પાસ કરેલી હોવા છતાં એ વ્યક્તિ ત્યાં લાયક કહેવાશે નહીં. અને પેપર 3 આપેલું છે એમાં એસસી એસટી ઓબીસી 40% માર્ક લાવવાના હોય, પણ જો 40% માર્ક લાવવા છતાં આપણે જેમ વાત કરી કે ઓલ ઇન્ડિયા લેવલે 1-15% જેનો સમાવેશ ના થતો હોય તો એ નેટની પરીક્ષાને બીજી વખત આપવી પડશે. બિલકુલ. તો આ ઘણી જ પડકારજનક પરીક્ષા કહી શકાય, કારણ કે એક બાજુથી પાસ થવા છતાં 1-15 નંબરમાં 1-15% તેનો નંબર ન આવતો હોય તો એ ક્વોલિફાય નથી થતો. એ સિવાય અગર ઓપન કેટેગરીમાં છે અને સામે એસટી એસસી ઓબીસી છે તો તે લોકોમાં પણ એક ડિફરન્સ જોવા મળતો હશે. અને ત્રીજું આપે જે પ્રકારે કીધું કે ક્યાંક ને ક્યાંક નેગેટિવ સિસ્ટમ પણ છે, તો આને લઈને વિદ્યાર્થીઓને ઘણો જ પડકારરૂપ આ નેટની એક્ઝામ હોતી હોય છે કે શું? નેટની એક્ઝામ છે આમ જનરલી એક કોમન વસ્તુ છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી તમે જોબ કરતા હોય, તમે કોલેજની અંદર તમારે ભણાવવાનું હોય એના માટેની તમારી પરીક્ષા પાસ કરવાની હોય તો અહીંયા જ્યારે 2 મહિનાનો સમયગાળો હોય ત્યારે એવા વિદ્યાર્થી તૈયારી કરતા હોય એ લોકો અનસક્સેસ જતા હોય. નહીં તો જે વ્યક્તિ એને માસ્ટર ડિગ્રી કરી હોય એ ઓલરેડી એની અંદર વર્ષથી તૈયારી કરતા હોય એ પ્રથમ પ્રયત્ન પાસ થતા હોય. બિલકુલ. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પહેલા કોલ મિત્ર બનાસકાંઠાથી. નમસ્કાર, આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો? હા સાહેબ, હેલો. જી હેલો. જી શું છે પ્રશ્ન આપનો? આ સાહેબ કીધું એમએ ની અંદર માસ્ટર ડિગ્રીમાં ઓબીસી કેટેગરીમાં મિનિમમ કેટલા પર્સન્ટેજ હોય કે જે નેટ આપી શકે? અહીંયા તમે જે કેટેગરીની વાત કરી કે મિનિમમ કેટલા પર્સન્ટ આપી શકાય, બરાબર, તો 55% ઓપન કેટેગરીની અંદર કોઈ પણ વ્યક્તિ આવતી હોય એ નેટની પરીક્ષા અંદર ફોર્મ ભરી શકશે. એસસી એસટીની અંદર આવતા હશે તો એને 50% હશે તો ફોર્મ ભરી શકશે, પણ ઓબીસીની અંદર આવતા હશે તો એને 55% જોઈશે. એટલે કે એ જે નેટની આખી જાહેરાત છે એ જાહેરાતની અંદર જ એના પર્સન્ટેજ લખેલા છે. એટલે એસસી એસટી 50% ફોર્મ ભરી શકશે, પણ એસસી એસટી સિવાય કોઈ પણ કેટેગરીમાં હશે એને 55% ઉપર જ જોશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, કેરેક્ટરમાં આ જ રીતે અમે આપને માર્ગદર્શન આપતા રહીશું. પ્રફુલભાઈ આપ પણ અમારી સાથે જોડાયા રહેશો. દર્શક મિત્રો, આપને પણ કોઈ પણ મૂંઝવણ હોય આપ ચોક્કસથી અમે જે નંબર આપને આપ્યો છે તેમાં આપ કોલ કરી માર્ગદર્શન મેળવી શકો છો. હાલ કેરેક્ટરમાં લઈશું એક બ્રેક. મારા રામ, તમે સીતાજીની તોલે ના આવો,
અમારું પ્રિય ભજન છે. તમે બધાએ મને સીતાના પાત્રમાં સ્વીકારી છે, પણ કહેવાય છે કે સીતાજીએ પણ એમના લગ્ન જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. પતિ પત્નીના સંબંધોમાં સર્જાતી સમસ્યા અને એના સમાધાનની વાત કરવા આવી રહી છું. છૂટાછેડા સીઝન 2 શીખ સંબંધો સાચવવાની 14મી નવેમ્બરથી સોમવારથી શનિવાર સાંજે 7 વાગે કલર્સ ગુજરાતી પર. અમે જાળવીને રાખી છે તમારી ખૂબસૂરતીને સૌથી પ્યોર ગ્લિસરીનથી, જે ફિલ્ટર થાય છે પૂરું 13 વાર, જેથી તમને મળે ખૂબસૂરત ત્વચા જે દેખાય યંગ. પેઝ, રહો આમજ, રહો યંગ. અરે ભૈયા, તુમે કબ સે ક્યા? લોગ એસી ગંભીર સમસ્યા કો હસી મજાક મેં ઉડાતે હૈ. 15 ખાસ જડી બૂટીઓ સે બના પેટ સફા આયુર્વેદિક ક્યું. આજ હી લે આયે. પેટ સફા પહેલી રાત સે હી અસર દિખાતા હૈ ઓર ઇસકી આદત ભી નહીં પડતી. પેટ સફા હર રોગ દફા. ખેડૂત ભાઈઓ, ભારત ભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડ અમદાવાદ નો રિસર્ચ જીરુ અવની 111 જ વાવો, જેથી પાછળથી પસ્તાવું ન પડે. સાત દિવસ નવા ડાફ પિંક સાથે એક નવું પ્રોફાઇલ પિક્ચર. ત્રણ લાઇક્સ અને પેલો પિંક ગ્લો.